पेशी वर्ष में नव काल सादो भविष्य काल शुरू करवानो छे अने सादो भविष्य काल छे ते पैकी आजे अपने सादा भविष्य काल ना विधान वाक्य विषय चर्चा करीशुं। तो सादा वर्तमान काल ना विधान वाक्य में एक्टिव वॉइस वक्ते वाक्य रचना केवी होय अने तेने पेशी में फेरवती वक्ते वाक्य रचना केवी होय ते विषय वात करीए अने ते मुजबना जे केटला उदाहरणो छे ते द्वारा समजूती मेळवीए। तो सर्वप्रथम आपणे वात करीशुं सादा भविष्यकाळना विधान वाक्यनी। तो सादा भविष्यकाळनो विधान वाक्य होय त्यारे एक्टिव वॉइसमां वाक्यनी शरूआतमां आवशे कर्ता, त्यारबाद भविष्यकाळ होवाथी भविष्यकाळना सहायकारको तरीके शेल अथवा वील आवशे। त्यारबाद क्रियापदनुं मूळ रूप कर्म अने अन्य शब्दो आवशे। हवे पेसिव वॉइसमां जयारे रूपांतर करीए त्यारे वाक्यनी शरूआतमां आवशे कर्म। कर्मने ध्यानमां लई शेल अथवा वील लेवानो। भविष्यकाळनुं पेसिव वॉइसनुं वाक्य होवाथी शेल अने वील पछी आपणे लईशुं बी। त्यारबाद वाक्यमां आपेल क्रियापदनुं भूतपूर्वનું रूप लईशुं। કર્તાનું સ્થાન બદલવા માટે બાય કર્તાના સ્થાને આવેલું નામ અથવા સર્વનામ અને અન્ય શબ્દો ને આપણે લઈશું। તો પ્રથમ વાક્ય આપણે જોઈએ તો પ્રથમ વાક્યમાં ક્રિયાપદ તરીકે આવ્યું છે વિલ મી। આ વાક્યનો કર્તા છે યુ કર્મ છે અને તુને તે અન્ય શબ્દો છે। તો વાક્ય રચના મુજબ આપણે સર્વપ્રથમ કર્મને આગળ લાવીશું। તો અહીં યુ કર્મના સ્થાને હોય અને કર્તાના સ્થાને આવે તો એમાં કોઈ ફેરફાર થતો નથી, માટે અહીં આપણે યુનું યુ લઈશું। ભવિષ્યકાળ હોવાથી જે આય કેવી હોય તો કદાચ આપણે શેલ લેવાનો હોય છે, પરંતુ અહીં યુ આપેલ હોવાથી આપણે લઈશું વિલ। પેસિવ બનાવવા માટે ભવિષ્યકાળમાં આવશે અહીં વિલ સાથે બી। આપેલ ક્રિયાપદનો ભૂતપૂર્વનું રૂપ થશે મેં, કર્તાનું સ્થાન બદલાવવા માટે બાય અને કર્તા તરીકે આય હોય આવેલું હોવાથી આયનું સ્થાન બદલાતા આયનું થશે મી અને અન્ય શબ્દોના સ્થાને આવેલો કુને। બીજા વાક્યની વાત કરીએ તો બીજા વાક્યમાં ક્રિયાપદ તરીકે આવેલું છે વિલ કોલ। વિને વાક્યનો કર્તા છે, ધેમ તે કર્મ છે અને ટુડે તે અન્ય શબ્દ તરીકે આવેલું છે। તો ધેમ ને આગળ લાવતા ધેમનું થશે તે, વિલનું વિલ, પેસિવ બનાવવા માટે બી। આપેલ ક્રિયાપદનું ભૂતપૂર્વનું રૂપ થશે કોલ્ડ, કર્તાનું સ્થાન બદલાવવા માટે બાય। અહીં કર્તાના સ્થાને નામ આવેલું હોવાથી નામનું નામ રહેશે એટલે અહીં આવશે વિનય અને અન્ય શબ્દોના સ્થાને આવ્યું ટુડે। ત્રીજા વાક્યમાં ક્રિયાપદ તરીકે આવ્યું છે વિલ બાય, વી કરતા છે, ફ્લાવર્સ કર્મ છે અને ફોર યુ તે અન્ય શબ્દો તરીકે બહાર જશે। અહીં કર્મના સ્થાને આવેલું નામ આપણે લઈશું ફ્લાવર્સ, ભવિષ્યકાળ હોવાથી લઈશું વિલ, પેસિવ વોઇસ બનાવવા માટે બી। વાક્યમાં આપેલ ક્રિયાપદ બાય નું ભૂતપૂર્વ થશે બોટ, કર્તાનું સ્થાન બદલાવવા માટે આવશે બાય। અહીં બી આપેલ હોવાથી તેનું થશે અસ અને અન્ય શબ્દના સ્થાને આવશે બોટ યુ। પછીના વાક્યમાં ક્રિયાપદ છે વિલ મેરી, હેતલ કરતા, હર્ષ કર્મ, અહીંથી અન્ય શબ્દો બહાર જશે। તો કર્મના સ્થાને આવેલું નામ આપણે લઈશું અહીં આગળ એટલે આવશે અહીં હર્ષ, ભવિષ્યકાળ હોવાથી લઈશું આપણે વિલ, પેસિવ વોઇસ બનાવવા માટે બી। આપેલ ક્રિયાપદનું ભૂતપૂર્વનું રૂપ મેરી થશે અહીં મેરી, કર્તાનું સ્થાન બદલાવવા માટે આવશે બાય। નામ હોવાથી કોઈ ફેરફાર થશે નહીં એટલે હેતલનું હેતલ અને કુમાર।
क्या बात वाक्य में क्रियापद छे विल दिस नीतिका करता छे मैं करवा छे और फॉर्म फुटेज वाक्य ने दूर करियो तो अहीं कर्म तरीके आयो मैं अगर आवता नथी छे आई विल नो विल कैसे बनाव माटे बी आपेल क्रियापद नो भूतपदार्थ थशे अहीं टोर कर्तम स्थान बदलाव माटे बाय અને આપેલું જે નામ છે નામનું નામ અને અન્ય શબ્દો મિત્રો ભવિષ્યકાળમાં આપણે અગાઉ વાત કરી હતી તે મુજબ આય કે વેની સાથે શેલ અને વિલ બંને ઉપયોગમાં લઈ શકાય છે જો કર્તાના સ્થાને આય અથવા વિ આપેલું હોય અને જો તેની સાથે ભવિષ્યકાળના સહાયકાર તરીકે જો શેલનો ઉપયોગ આપેલો હોય અને કર્મને આગળ લાવતા આય કે વિ સિવાયનું કોઈ પણ કર્મ ધરાવતું નામ હોય તો શેલના સ્થાને વિલ કરવામાં આવે છે તેનો ખાસ ખ્યાલ રાખવાનો રહેશે સાદા ભવિષ્યકાળના વિધાન વાક્ય વિશે આપણે ચર્ચા કરી અને કેટલાક ઉદાહરણો દ્વારા તેની આપણે સમજૂતી મેળવી હવે સાદા ભવિષ્યકાળના બે કર્મવાળા વિધાન વિશે આપણે વાત કરીશું તો અગાઉ સાદા ભૂતકાળમાં અને સાદા વર્તમાનકાળમાં આપણે બે કર્મવાળા જે વિધાનો હતા તેની ચર્ચા કરી હતી તે મુજબ આપણે ભવિષ્યકાળમાં પણ બે કર્મવાળા વિધાનો બનાવવાના રહેશે માત્ર ફેરફાર વાક્યમાં આવતા જે સહાયકારક ક્રિયાપદો હોય તેનો હોય છે બાકી વાક્ય રચના જે સાદા ભૂતકાળમાં અને સાદા વર્તમાનકાળમાં જે હતી બે કર્મવાળા વિધાનોની એ પ્રકારની તે રહેશે તો પ્રથમ વાક્યની દ્વારા આપણે આ બે કર્મવાળા વાક્યની શરૂઆત કરીએ તો અહીં કર્તા તરીકે આપેલું છે ઈશા વિલડ્રો તે ક્રિયાપદ છે હિમ તે કર્મ છે અને પિક્ચર્સ તે આપણું બીજું કર્મ છે એટલે વાક્યમાં હિમ અને પિક્ચર્સ એમ બે કર્મ આપેલા છે તો આપણે કહી શકીએ હિમ આપણો પ્રથમ કર્મ છે અને પિક્ચર્સ આપણો બીજું કર્મ છે અને ક્રિયાપદ તરીકે અહીં આપેલું હતું વિલ ડ્રો તો નિયમ મુજબ કોઈ એક કર્મને આગળ લાવવાનું હોય છે તો અહીં પ્રથમ કર્મ તરીકે આપણને હિમ આપેલું હોવાથી હિમને આગળ લાવતા હિમનો અહીં હિ કરેલું આપણને જણાય છે સાદા ભવિષ્યકાળના સહાયકારક તરીકે લીધો આપણે વિલ ભવિષ્યકાળ હોવાથી પેસિવ વોઇસ બનાવવા માટે બી નો ઉપયોગ કર્યો છે ક્રિયાપદ તરીકે આપ્યું હતું ડ્રો તેનું લીધેલ છે ભૂતકૃતાંત ડ્રોન તો નિયમ મુજબ જ્યારે પ્રથમ કર્મ આગળ આવે ત્યારે ભૂતકૃતાંત પછી બીજું કર્મ આગળ આવે છે અને જો બીજું કર્મ આગળ આવે તો ભૂતકૃતાંત પછી પ્રથમ કર્મ આગળ આવે છે માટે અહીં ડ્રોન પછી બીજું કર્મ પિક્ચર લેવામાં આવેલું છે કર્તાનું સ્થાન બદલાવવા માટે બાય કર્તાનું નામ બીજું કર્મ આગળ આવતા અહીં આપણે લીધું પિક્ચર્સ ભવિષ્યકાળ હોવાથી વિલ પેસિવ બનાવવા માટે બી ક્રિયાપદનું ભૂતકૃતાંતનું રૂપ બીજું કર્મ આગળ હોવાથી પ્રથમ કર્મને પાછળ લઈ જવા માટે તેની સાથે ટુ ફરજિયાત મૂકવામાં આવે છે બાય અને કર્તાનું નામ લીધેલું છે બીજા વાક્યમાં ક્રિયાપદ તરીકે લીધેલું છે શેર બાય યુ આપણો પ્રથમ કર્મ છે અને ટ્વાઇસ તે આપણો બીજું કર્મ છે આપણે અગાઉ પણ વાત કરી હતી કે જ્યારે પ્રથમ તરીકે આય કે વિ આવે તો ભવિષ્યકાળમાં તેની સાથે શેર અથવા વિલ કોઈ પણ એક સહાયકારકનો ઉપયોગ થાય છે પરંતુ કર્મના સ્થાને આય કે વિ ન હોય તો શેરના બદલે આપણે વિલ લેવાનું હોય છે તો અહીં પ્રથમ કર્મ યુને આગળ લાવતા યુ રહેશે યુ તો યુ હોવાથી શેલના સ્થાને આપણે લીધું વિલ પેસિવ વોઇસ બનાવવા માટે લીધું આપણે બી ક્રિયાપદ બાયનું ભૂતકૃતાંત લીધું આપણે બોટ પ્રથમ કર્મ આગળ આવેલું હોવાથી બીજું કર્મ આપણે ભૂતકૃતાંત પછી લીધું ટોઇસ બાય કરી કરતા વિનું કર્યું આપણે અસ હવે બીજું વાક્ય તો કર્મ તરીકે ટોઇસને આપણે આગળ લાવ્યા ભવિષ્યકાળ હોવાથી શેલના સ્થાને ટોઇસ આવ્યો એટલે સોરી ટોઇસ આગળ આવ્યું માટે શેલને દૂર કરી દીધું આપણે વિલ પેસિવ બનાવવા માટે બી ક્રિયાપદનું ભૂતકૃતાંતનું રૂપ
બીજો કર્મ આગળ આવેલો હોવાથી પ્રથમ કર્મને પાછળ મુકતા ફરજિયાત તરીકે સાથે ટુ લીધેલું છે બાય અને કરતા નથી આવશે ના બસ क्या बात करिए नकार वाक्य की तो पहला बात करिए एक्टिव वॉइस की रचना की तो सर्वप्रथम आवशे कर्ता शेयर अथवा विल नकार नो भाव दर्शवा माटे नॉट क्रियापद नो मूल रूप कर्म अने एनी शब्दो पैसिव वॉइस को फेरवीए त्यारे कर्म आगळ आवशे कर्म ने ध्यान में ले शेयर अथवा विल लेवानो नकार नो भाव दर्शवा माटे नॉट भविष्यकाल नो पैसिव बनावा माटे फरजियात बी क्रियापद नो भूतकृत नो બાય કરતા અને અન્ય શબ્દો તો પ્રથમ વાક્યમાં ક્રિયાપદ તરીકે આવ્યું છે વિલ નોટ ફ્લાય કાઇટ્સ આપણો કર્મ છે કોણ બતાય અન્ય શબ્દો છે તો અહીં કર્મના સ્થાને કાઇટ્સ ને આપણે આગળ લીધો આઈ અને વી સિવાયનો કરતા હોવાથી તેની સાથે આવે છે વિલ માટે કાઇટ્સ સાથે સહાયકારકમાં આવ્યું વિલ નકારનો ભાવ દર્શાવવા માટે નોટ ભવિષ્યકાળનો પેસિવ બનાવવા માટે ફરજિયાત બી આપેલ ક્રિયાપદનું ભૂતકૃત છે લોન કર્તાનું સ્થાન બદલવા માટે બાય અને આઈ કરતા હોવાથી તેનું મી અને અન્ય શબ્દો બીજા વાક્યમાં ક્રિયાપદ છે વિલ નોટ ડ્રોપ યુ આપનું કર્મ છે અને કેટ્સ ફૂલ અન્ય શબ્દો છે અહીં કર્મ તરીકે બને આગળ લાવ્યા ભવિષ્યકાળ હોવાથી સહાયકારક તરીકે વિલ નકારનો ભાવ દર્શાવવા માટે નોટ ક્રિયાપદને ભૂતકૃતમાં ફેરવવા માટે ભવિષ્યકાળ હોવાથી ફરજિયાત બી ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ કર્તાનું સ્થાન બદલવા માટે બાય કર્તા તરીકે હી આવેલ હોવાથી તેનું થશે અહીં હિમ અને પછીના વાક્યમાં ક્રિયાપદ છે વિલ નોટ ગીવ કર્મ તરીકે આવ્યું છે બુક્સ અને ટુ ત્યાં અન્ય શબ્દો છે નિયમ મુજબ કર્મને આપણે આગળ લેવા ભવિષ્યકાળ હોવાથી વિલ નકારનો ભાવ દર્શાવવા માટે નોટ ભવિષ્યકાળનો પેશો હોવાથી ફરજિયાત બી ક્રિયાપદનું ભૂતકૃતન યુવાન કર્તા સ્થાન બદલવા માટે બાય કર્તા તરીકે નામ હોવેલું ખાતું લેવાથી નામનું નામ અને અન્ય શબ્દો લેશે તો મિત્રો આજે આપણે ભવિષ્યકાળના વિધાન વાક્ય બે કર્મવાળા વિધાન અને નકાર વાક્ય વિશે ચર્ચા કરી ઘરકામમાં તમને આ ત્રણ પ્રકારના જે વાક્યો છે તે આપવામાં આવશે ફરીવાર આપણે મળીશું નવા લેક્ચરમાં ત્યારે આપણે સાદા ભવિષ્યકાળના સાદા પ્રશ્ન અને ડબલ્યુએચ વાળા પ્રશ્નોની ચર્ચા કરીશું